favor. Beajar. Agnesi. Durga Sutarena, Pavitra Dimse. Nadiyar. Gujaratni. વડોદરા પછીની જે સંસ્કારી નગરી ગણાય, સાહિત્યની નગરી ગણાય, જેમાં યોગી અવધૂત પ્રાતસ્મરણીય શ્રી સંતરામ મહારાજના સૌના કલ્યાણ માટે બેસના છે એવી ખેડા જિલ્લાની મુખ્ય નગરી નડિયાદ શહેરમાં ઉત્સવ પાર્ટી કોર્ટમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના ગ્રામ્ય સમિતિઓ અને નડિયાદ શહેરની વોર્ડ સમિતિઓના હિન્દુ ધર્મ સેનાના સેનાનીઓને શપથ ગ્રહણ કરાવવાના અને દીક્ષા આપવાના પવિત્ર પ્રસંગે આ મંચ ઉપર ઉપસ્થિત આદરણીય પૂજ્ય ખેડા કેમ્પ પાસે જેવું પવિત્ર ધર્મસ્થાન છે, શુદ્ધ સનાતની વૈદિક આપણો હિન્દુ ધર્મ જે નાથ સંપ્રદાય ઉપર ગૌરવ કરી શકે છે યોગીજીને કારણે, જે સંપ્રદાયના એક પંથના સંત પૂજ્ય યોગીનાથજી મહારાજ ખેડા જિલ્લા અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ યુવાન સંતરા મંદિરના ચકલાસીના મહંત પૂજ્ય રામેશ્વરદાસજી મહારાજ, સૌ સેનાનીઓને આજે જેમને બહુ ભાવ પ્રેમથી ભોજન કરાયું છે એવા આ વિસ્તારના લોકદ્વારિકા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, મારા અતિ સ્નેહી જેઓની સાથે મારો વર્ષો જૂનો પ્રેમ છે એવા ભારતીય જનતા પાર્ટીના તરવરિયા યુવાન કર્મઠ જેઓએ આજની આપણી હિન્દુ ધર્મ સેનાના શપથ સમારોહમાં સેવા કરી છે એવા શ્રી અજયભાઈ ગંભટ જેઓએ હમણાં જ હિન્દુ ધર્મ સેનાનો આભાર માન્યો એટલે આપણો ભાર વધી ગયો એવા માનનીય ધારાસભ્ય શ્રી મોદાપર વિસ્તાર શ્રી સંજયસિંહજી મહિલા, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના ખેડા જિલ્લાના તમારા સૌના માર્ગદર્શક અને સક્રિય સેના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિપાઠી, જિલ્લાની સમગ્ર ટીમ, અત્રે વર્તા આક્રોશ રભાણ વૈદિકપુરા દુકાન ટીપક રાજનગર ડુંગરા પારગોલ હાથોલી અરેરા પીજ વસો ખાનગી વસો કેડિયાબી પારગોલ નરસંદા આલજડા પીપળાતા વસુ કુંડેલ વરેકવા મૈડા મંદીપુરા મોકસપુરા દાવડા અને વોર્ડ 1 2 3 4 8 9 11 12 અને 13 આમ નડિયાદ શહેરના વોર્ડમાં તમામ દીક્ષાને ગ્રહણ કરનારા સૌ યુવાનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રીરામ.
સૌ પ્રથમ હિન્દુ ધર્મસેના સ્થાપવાનો આ એક નવો પ્રયોગ શરૂ કર્યો ને એને દોઢ વર્ષ જેવું અત્યારે થવા આવ્યું છે. તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ વગેરે જિલ્લાઓની અંદર, અમદાવાદ સહિત હિન્દુ ધર્મ સેનાના લગભગ બધે જિલ્લાના અને કેટલેક અંશે મોટા ભાગના તાલુકાઓની અંદર હિન્દુ ધર્મ સેનાની સમિતિઓ બનવા જઈ રહી છે. એમાં સૌથી મોટી ક્રાંતિ ખેડા જિલ્લાએ કરી છે. એમાં ગ્રામ સમિતિઓ પણ બની રહી છે. તલવારથી છોડ્યો, લોભથી છોડ્યો,
છોડ્યો. આપણા કેટલાક ભાઈઓ હજુ પણ ડાંગ જિલ્લાની અંદર, ખેડા જિલ્લાની અંદર, બોટાદ જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર આજે પણ ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. કેટલાક તો ગૌરવથી કરી રહ્યા છે. તો હિન્દુ ધર્મ સેના આવા બધા જ કાર્યોને અટકાવવા માટે, રાષ્ટ્રાંતરણને અટકાવવા માટે, ધર્માંતરણને અટકાવવાનું કામ કરવા માટે તમારે આમાં જોડાવાનું છે. એટલા માટે તમને આજે શપથ આપવાના છે. ઈરાનમાં રહેલા હિન્દુઓએ ધર્મ છોડ્યો, ઈરાકમાં રહેલા એ છોડ્યો, અફઘાનિસ્તાનમાં રહેલા એ છોડ્યો, પાકિસ્તાનમાં રહેલા એ છોડ્યો, કેરળમાં રહેલા એ છોડ્યો, મિઝોરમમાં રહેલા એ છોડ્યો, જમ્મુ કાશ્મીરમાં રહેલા એ છોડ્યો, પશ્ચિમ બંગાળની પણ પરિસ્થિતિ થતી જાય છે. એવા સંજોગોની અંદર ગુજરાતને આપણે ક્યારેય પણ ધર્માંતરણના માર્ગે આપણે નથી વધવા દેવું. અને એના માટે આપણે હિન્દુ ધર્મ સેનાની ગામે ગામ, ગ્રામ સમિતિઓ અને તાલુકા અને જિલ્લાની અંદર સંગઠનની કામગીરી કરી રહ્યા છે. હિન્દુને જગાડવાનું કામ હિન્દુ ધર્મ સેનાએ કરવાનું છે. હિન્દુ કઈ રીતે જાગશે? તો હિન્દુએ ધર્મનિષ્ઠ બનવું પડશે. એક મુસલમાન જુમ્માની મસ્જિદ મસ્જિદની જુમ્માની નમાજ પડતા ત્યારે શરમાતો નથી. ગઈકાલે યુપીની અંદર 1700 એફઆઈઆર એક સાથે થઈ છે. રોડ ઉપર આવીને નમાજ પડવા માટે પણ મુસલમાન શરમાતો નથી, એફઆઈઆર થી બીતો નથી. હિન્દુ પોતાના મસ્તક ઉપર પોતાના ઇષ્ટદેવનું ચિહ્ન ધારણ કરતા શરમાય છે. હિન્દુ શિખા રાખતા શરમાય છે. મુસલમાન સુન્નત કરતા શરમાતો નથી. પોતાનું શરીરનું અંગ કાપતા શરમાતો નથી. તમને સેનાની કહેવા માંગુ છું કે તમારે ક્યારે પણ પોતાના ધર્મને છોડવો જોઈએ નહીં. સમય એવો આવી ગયો છે કે તમારે કટ્ટર હિન્દુ બનવાની જરૂર છે. ગુજરાતનો
ભોગ કે નામ સુનો નથી ગુજરાતે સમગ્ર દેશને હિન્દુત્વની લેબોરેટરીની જેમ પરિણામો આપ્યા છે અને એને પરિણામે આખો દેશ આજે જોઈ રહ્યો છે કે ગુજરાતના લોકો સત્તા લાવતું નથી ગુજરાતના નેતાઓ પણ સત્તા લાવતું નથી કર્ણાટકમાં બની રહેલા પ્રસંગો આપણને બતાવી રહ્યા છે કે ત્યાં પરિવારવાદ વધારે ચાલી રહ્યો છે અને હિન્દુત્વ ક્યાંક ક્યાંક નબળું પડી રહ્યું છે પણ ગુજરાતે બતાવી દીધું કે અહીંયા તો સૌથી પ્રથમ હિન્દુત્વ છે પછી રાજસત્તા છે આપણા પિતૃઓને મોક્ષ આપવાનું કામ ગંગાજી કરે છે અને
અને ગંગાજીની લોટી, ગંગાજીનું પાણી દરેક જગ્યાએ મળે છે. પવિત્ર ગંગાજીને લાવીને એનું પૂજન કરવાનું કામ એ હિન્દુ ધર્મ સેનાના સેનાનીઓએ કરવાનું છે. આ પવિત્ર કામ માટે જો તમે હિન્દુત્વની દ્રષ્ટિથી કટ્ટર બનશો ને, તો હું નથી માનતો કે ગુજરાતની અંદર કોઈની મજાલ છે કે હિન્દુઓનું કોઈનું નામ નહીં છે. દરેકે જ આપવાની જરૂર છે. લોકો એ હાલ આનાથી કટકશે. કટ્ટર હિન્દુ બનશો તો આપની દીકરીઓ એનાથી પોતાની ખ્યાલ આવશે કે મારે આ રસ્તે ન જવા. જે ગુજરાતની અંદર બનાવ બને છે, જે વાંકાની અંદર બનાવ બને છે, જે મધ્ય ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક બનાવો બને છે, લવું જે હાથમાં બનતા બનાવોની સામે હિન્દુ ધર્મ સેનાએ એક નવો આદેશ તેના થોડા દિવસ પછી આવવાનો છે. આપણે સૌએ એના માટે ગુજરાત સરકારને વિનંતી કરવાની છે. કલેક્ટર લેવલે, મામલતદાર લેવલે, ધારાસભ્યશ્રીઓના લેવલે, જે મુસલમાનના છોકરાઓ આપણી છોકરીઓને લઈ જાય છે, લવું જિહાદના નામે છોકરીઓને ભોળવવામાં આવે છે, એમાં દીકરી અને દીકરો બે જણા ભેગા થઈ અને સંમતિ પત્ર આપે એની સાથે લગ્ન એનું કાયદેસર થઈ જાય છે, તો હિન્દુ ધર્મ સેના સમગ્ર ગુજરાતને જગાડીને એક નવું આંદોલનનું સ્વરૂપ આપવા જશે ભવિષ્યની અંદર. કે જે મુસલમાન હિન્દુ દીકરીને લઈ જાય છે એની અંદર જો એના કાકા, દાદા, માસા, માસી હિન્દુની કોઈની સંમતિ ના હોય તો એ લગ્ન ક્યારેય પણ કાયદેસર બની શકાય નહીં. હિન્દુ પ્રજા છે અને સૌથી મોટું રક્ષણ આપવાનું કામ
તમે સેનાના સેનાનીઓ તમને કહીશ કે જ્યારે ગુરુ ગોવિંદસિંહજીનો જન્મદિવસ આવે ત્યારે એમની પણ વીર સાવરકરજીની જેમ પૂજા કરવાનું કામ આપણે કરવું છે કારણ કે હિન્દુત્વને બચાવવાનું કામ જય જય
Yeah.